નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી હું સેજલ ઠાકોર આજે આપણે જોઈશું ધોરણ છ ગુજરાતી મીડિયમ માટે વિષય છે સંસ્કૃત સંસ્કૃતમાં મિત્રો રિવિઝન વિડીયો એક આપણે જોઈ ગયા છીએ રિવિઝન વિડીયો પાર્ટ વન એટલે કે વિભાગ અ આપણે જોઈ ગયા છીએ કે જે પિરિયોડિક ટેસ્ટના ચેપ્ટરમાંથી જ પૂછાશે હવે આપણે જોઈશું વિભાગ બ અને વિભાગ ક બંને સાથે જોઈશું આ વિડીયોમાં અને વિભાગ બ અને વિભાગ ક એ નવા સિલેબસમાંથી પૂછાશે ન્યૂ મેં બ્લ્યુ પ્રિન્ટમાં ઉપર લખેલું છે ન્યૂ સિલેબસ ન્યૂ એમાં ચેપ્ટર છે પાંચ છ સાત આઠ અને નવ તો પાંચ છ સાત આઠ અને નવ આટલા ચેપ્ટરમાંથી વિભાગ બ અને વિભાગ ક પૂછાશે હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર પાંચ તો ચેપ્ટર નંબર પાંચ એ એનું સ્વરૂપ છે કાવ્ય સ્વરૂપ એટલે કે શ્લોક સ્વરૂપ છે પદ્ય સ્વરૂપ છે બરાબર છે તો એ પદ્ય તમારે સંસ્કૃતનું એનું ગુજરાતી તમને આવડવું જોઈએ અને સાથે સાથે શ્લોક પૂર્તિ પણ તમને આવડવી જોઈએ ચેપ્ટર નંબર પાંચમાં અનુવાદ પણ તમને આવડવું જોઈએ અને શ્લોક પૂર્તિ પણ આવડવી જોઈએ એ તમારે જાતે તૈયાર કરવાનું છે અનુવાદ અને શ્લોક પૂર્તિ હવે ચેપ્ટર નંબર પાંચમાં ખરા ખોટા જોઈશું આપણે ચેપ્ટર નંબર હમ પાંચમાં આપણે ખરા ખોટા સૌ પ્રથમ તો જોઈશું હસ્તિ કર્ણો દીર્ઘો સ્થ એ વાક્ય ખોટું છે હસ્તિન દો શૂર્કારો સ્ત એ વાક્ય ખોટું છે હસ્તિનહ સુંડા કદલી સમાના અસ્તિ આ વાક્ય ખરું છે હસ્તિનહ ઉદરમ ઉતમ અસ્તિ આ વાક્ય ખોટું છે હસ્તિન પૃ અલ્પમ તુચ્છ આ વાક્ય ખરું છે હસ્તિનહ નેત્રે વિશાલે આ વાક્ય ખોટું છે હવે આપણે જોઈએ જોડકા જોડો તો વિભાગ અ અને વિભાગ બ માં અલગ અલગ આપેલા છે વિભાગ અ અને વિભાગ બ પણ જ્યારે તમે જવાબ લખો ત્યારે એક વાક્ય બનાવવાનું છે કેવી રીતે તો ભાંડા કારમ શું આવશે ગાત્રો દંતો સુંડા ઉદરમ કર્ણો તો જવાબમાં આવશે ઉદરમ ભાંડા કારમ પછી બીજો છે જ સવાલ છે કદલી સદસી તો શું આવશે કદલી સદસી સુંડા પર્વત સદસે ગાત્રે સુરપાકારો કર્ણો અને ધવલો દીર્ઘો દંતો એટલે કે દીર્ઘો સાથે શું આવશે દંતો તો મિત્રો ચેપ્ટર નંબર પાંચમાં તમારે કાવ્યનું શ્લોક પૂરતી તમને આવડવી જોઈએ અને શ્લોક અનુવાદ આવડવું જોઈએ તમારે જાતે વાંચીને તૈયાર કરવાનો છે ત્યારબાદ આપણે ખરા ખોટા જોઈ ગયા અને જોડકા જોઈ ગયા હવે છે ચેપ્ટર નંબર છ ચેપ્ટર નંબર છ માં એક પ્રશ્ન પૂછાય એવો છે કે રવિવાર પછીના છ વારના નામ સંસ્કૃતમાં લખો એટલે કે એ પ્રશ્ન કેટલા માર્કમાં પૂછી શકાય ત્રણ માર્કમાં પૂછી શકાય રવિવાર પછીના છ વારના નામ સંસ્કૃતમાં લખો તો તમને વારના નામ સંસ્કૃતમાં લખતા આવડવું જોઈએ આમાં જોડણી તમારે જોડણી ધ્યાન રાખવાની જોડણીમાં મિસ્ટેક હશે તો એના માર્ક્સ કપાશે તો આપણે આ સવાલનો જવાબ જોઈએ સોમવાસર મંગલવાસર બુધવાસર ગુરુવાસર શુક્રવાસર શનિવાસર એટલે રવિવાર પછીના છ વારના નામ આવી ગયા મિત્રો હવે જોઈએ ચેપ્ટર નંબર સાત ચેપ્ટર નંબર સાતનો નો અનુવાદ પણ તમારે જાતે તૈયાર કરવાનું છે ચેપ્ટર નંબર સાતનો નો અનુવાદ હવે આપણે જોઈએ એકમમાં દર્શાવ્યા મુજબ કોણ કઈ ક્રિયા કરે છે તે દર્શાવતા જોડકા જોડી વાક્ય બનાવો એટલે કે કોણ કઈ ક્રિયા કરે છે એ જોડકા જોડકા જોડીને આપણે વાક્ય બનાવવાનું છે ટાઈપમાં તમને પૂછી શકાય પરીક્ષામાં અને લખવાનું તમારે કઈ રીતે હોય નીચે જે વાક્ય બનાવેલા છે ને એવી રીતે તો સચિનહ તો જવાબમાં આવશે આ બાજુ ક્રિયાપદ છે ને આ બાજુ નામ છે બરાબર નામને અને ક્રિયાપદને જોડીને વાક્ય બનાવવાનું છે સચિનહ ખેલતી વેદાંતિખતી તો આ પ્રમાણે કોણ કઈ ક્રિયા કરે છે એ દર્શાવતા જોડકા જોડીને વાક્ય બનાવાના છે ત્યાર પછી નીચે પ્રશ્નો આપેલા છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન છે કહ મધુરમ કુજતી એટલે કોણ મધુર બોલે છે તો જવાબ છે કોકિલ મધુરમ કુજતી કહ જલે જલેષતિ બકહ જલે થીષતિ કહ કર્કસમ વદતી કાકહ કર્કસમ વદતી કહ રામ રામ રટતી સુકહ રામ રામ રટતી હવે જોઈશું આપણે ચેપ્ટર નંબર ચેપ્ટર નંબર અનુવાદ પણ તમારે જાતે તૈયાર કરવાનો છે છે બરાબર જો પાઠનો અનુવાદ એટલે કે ગદ્યખંડનો અનુવાદ ક વિભાગમાં પૂછાશે અને પદ્યખંડનો અનુવાદ પણ ક વિભાગમાં પૂછાશે એ તમારા ચેપ્ટર પાંચ છ સાત આઠ નવમાંથી માંથી પૂછાશે જો છેલ્લે વિભાગ સત્તરમો અને અઢારમો પ્રશ્ન છે ને અને ઓગણીસમો પ્રશ્ન શ્લોક પૂર્ણ કરો આ સત્તર અઢાર ને ઓગણીસનો પ્રશ્ન તમારે પાઠનું અનુવાદ શ્લોકનો અનુવાદ અને શ્લોક પૂરતી આટલું તૈયાર વાંચીને તૈયાર કરીને તમારે લખવાનું છે અને આ ખૂબ જ આઈએમપી વસ્તુ છે એટલે તમારે આ વસ્તુ તૈયાર કરવું જ પડશે ફરજિયાત આ વસ્તુ લખવાની છે હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર આઠ ચેપ્ટર નંબર આઠનો અનુવાદ પણ તમારે તૈયાર કરવાનું છે વાંચીને એમાં આપણે જોઈએ સ્વાધ્યાય નીચેના વાક્યો પૂર્ણ કરો એટલે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરો સર્પ ખાલી જગ્યા વસતી એટલે કે સાપ ક્યાં રહે છે તો દરમાં તો દર ને શું કહેવામાં આવે છે સંસ્કૃતમાં કોટર બરાબર તો સર્પ કોટરે વસતી સિંહ ખાલી જગ્યા વસતી તો જવાબ આવશે સિંહ વને વસતી મનુષ્ય નગરે વસતી ખગહ નીડે વસતી વાનર વૃક્ષે વસતિ વસતીના વાક્યો કોણ બોલે છે મૃત આ વાક્ય કોણ બોલે છે કાક પ્રથમ સર્પ મારયા આ વાક્ય કોણ બોલે છે સૈનિક અધુના સુખેન વસામી આ વાક્ય કોણ બોલે છે કાક અહો એ સ્ટકમ ખાધતી આ વાક્ય કોણ બોલે છે કાક હારમ નયામી અનંતર કોણ બોલે છે સૈનિક કોણ બોલે છે એ પણ તમારે સંસ્કૃતમાં લખવાનું છે હવે ખરા ખોટાની નિશાની કરો કાક વદતી અહો એ સ્ટ સર્પ સાવકમ ખાદતી આ વાક્ય ખરું છે કાકસ્ય પૃષ્ઠે રાજકુમારી આગતી વાક્ય ખોટું ચુર કાક સુવર્ણહાર અપરતી આ વાક્ય ખરું છે નીડે એવક વસતિ વાક્ય ખોટું રાજકુમારી જલે તરતી આ વાક્ય છે ખરું નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો એટલે કે સંસ્કૃતમાં પ્રશ્ન આપેલા છે એના જવાબ પણ તમારે સંસ્કૃતમાં લખવાનો વટ વૃક્ષ કુત વસતી વટ વૃક્ષ એક વસ્તી કાકસ્ય પત્ની કે સહ વસતિ કાકસ્ય પત્ની સાવકે સહ વસતી સર્પ કુત્ર વસતિ સર્પ વૃક્ષ અધઃ કોટરે વસતી નદી તીરે રાજકુમારી કિ કરો નદીતી રાજકુમારી સ્નાન કરોર્ણહાર કુત્ર અસ્તી સુવર્ણહાર નદી અસ્તી નીચે આપેલા પ્રશ્નોના જવાબ ગુજરાતીમાં લખો એટલે ગુજરાતીમાં પ્રશ્ન આપેલા હશે એના જવાબ તમારે ગુજરાતીમાં લખવાના કાગડો સુવર્ણહાર ક્યાં ફેંકે છે કાગડો સુવર્ણહાર બકોલમાં ફેંકે છે સાપ એક બચ્ચાને ક્યારે ખાઈ જાય છે એકવાર કાગડો તેની પત્ની સાથે ખોરાકની શોધમાં જાય છે ત્યારે સાપ એક બચ્ચાને ખાઈ જાય છે વૃક્ષની નીચે કાગડો શું જુએ છે અને શું બોલે છે વૃક્ષની નીચે કાગડો સાપને જુએ છે અને તે કહે છે અરે આ દુષ્ટ સાપ બચ્ચાને ખાઈ જાય છે કાગડાની પાછળ કોણ આવે છે તેઓ શું જુએ છે કાગડાની પાછળ સૈનિક આવે છે તેઓ બખોલમાં સોનાનો હર અને સાપને જુએ છે સૈનિક સાપને મારી નાખે છે ત્યારે કાગડો શું બોલે છે સૈનિક સાપને મારી નાખે છે ત્યારે કાગડો બોલે છે વાહ સાપ મરી ગયો હવે હું સુખેથી રહીશ ચેપ્ટર નંબર નવ ચેપ્ટર નંબર નવમાંથી માંથી તમારે આટલી વસ્તુ યાદ રાખવાનું કે કેટલા વાગ્યા છે એ સંસ્કૃત શબ્દમાં અને સંસ્કૃત અંકમાં બંનેમાં લખતા તમને આવડવું જોઈએ તો આપણે એકવાર જોઈ જઈએ એકથી થી બાર કેટલા વાગ્યા છે સંસ્કૃત શબ્દમાં અને સંસ્કૃત અંકમાં એક એક વાદનમ બે દ્વિવાદનમ ત્રણ ત્રિવાદનમ ચાર ચતુર્વાદનમ પાંચ પચવાદનમ છ ષડવાદનમ સાત સપ્તવાદનમ આઠ અષ્ટવાદનમ નવ નવવાદનમ દસ દસવાદનમ અગિયાર એકાદશવાદનમ બાર દ્વાદશવાદનમ તો ચેપ્ટર નંબર નવમાં આટલી વસ્તુ તમારે યાદ રાખવાની હવે જોઈશું ચેપ્ટર નંબર આઠમનું એક એક્સરસાઇઝ રહી ગયેલી હતી ઘટનાક્રમ મુજબ ગોઠવો તો ઘટનાક્રમ પ્રમાણે જે વાક્યો આપેલા છે છ એને તમારે જે પાઠમાં જે પહેલાં આવે છે જે વાક્ય એ પ્રમાણે તમારે ગોઠવવાનું છે એ તમારે અહીંયાથી વાંચી લેવાનું બીજું ક્રિયાપદ અને તેનો ખાવું પશ્ય એટલે જોવું વધ એટલે બોલવું ક્ષિપ એટલે ફેંકવું નહી એટલે લઈ જવું તો આ ક્રિયાપદ આપેલા છે અને તેનો ગુજરાતી અર્થ તમારે જોયા વગર લખવાનો રહેશે પછી છે નીચેના વાક્યોમાંથી નામપદ અને ક્રિયાપદ શોધીને લખો એટલે એક આખું વાક્ય આપેલું છે એ વાક્યમાંથી નામ કયું છે અને ક્રિયાપદ કયું છે એ શોધીને તમારે છે ખૂબ જ સરળ છે વિવેક પશ્યતી હવે આ વાક્યમાં નામ તો તમને ખ્યાલ આવી જ જાય વિવેક એ નામ છે તો બાકીનો શબ્દ એ ક્રિયાપદ છે મીરા ગાયતી મીરા નામ છે અને ગાયતી ક્રિયાપદ છે વિમાનમ ઉડ્યતી વિમાનમ એ નામપદ છે અને ઉડ્યતે એ ક્રિયાપદ છે મયુરહ શૃણોતી મયુરહ એ નામપદ છે અને શૃણોતી એ ક્રિયાપદ છે નિશા વધતી નિશા નામપદ છે અને વધતી એ ક્રિયાપદ છે હવે એક વ્યાકરણનો ટોપિક આપણે જોઈશું વર્તમાન કાળ પરસ્મે પદના પ્રત્યયો લખો તમને આ પ્રમાણેનો પ્રશ્ન પૂછી શકાય પરીક્ષામાં કે વર્તમાન કાળ પરસ્મે પદના પ્રત્યયો લખો તો તમારે આ પ્રમાણે કોષ્ટક બનાવીને લખવાનું રહેશે કોષ્ટકમાં સૌ પ્રથમ તો ચાર ખાના પાડવાના રહેશે એક ખાનામાં ઉત્તમ પદ મધ્યમ પદ અને અન્ય પદ બીજા ખાનામાં એક વચનના પ્રત્યયો આવશે ત્રીજા ખાનામાં દ્વિવચનના પ્રત્યયો આવશે અને ચોથા ખાનામાં બહુવચનના પ્રત્યયો આવશે તો એને તૈયાર કેવી રીતે કરવાના તો હું જે પ્રમાણે બોલું છું એ જ પ્રમાણે તમારે બોલવાનું મી વહ મહ સી થિ તો આ પ્રમાણે મિત્રો વિભાગ બ અને વિભાગ ક નું રિવિઝન વિડીયો આપણે જોઈ ગયા જેમાં ગદ્ય વિભાગનો અનુવાદ અને પદ્ય વિભાગના પાઠનો અનુવાદ તમારે જાતે તમને જે પીડીએફ મેં મોકલી હતી જ્યારે જ્યારે આપણે વિડીયો ચાલતા હતા ત્યારે તો એ તમે લખી જ હશે તો એમાંથી જોઈને તમારે તૈયાર કરવાનું થેન્ક યુ